લોકો તોડી રહ્યા છે ગુ ફિલ્મે રવિવારે લગભગ ઓગણપચાસ પચાસ થી એકાવન પોઈન્ટ પચાસ કરોડ કમાણી કરી છે બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર ફિલ્મે ત્રીજા દિવસે અઢાર ટકાનો જમ્પ માર્યો છે ગધર ટુએ પહેલા દિવસે શુક્રવારે ચાલીસ પોઈન્ટ દસ કરોડની કમાણી કરી શનિવારે બીજા દિવસે તેતાલીસ કરોડની કમાણી કરી અને રવિવારનો લાભ મળતા ફિલ્મે બોક્સ ઓફિસમાં ધૂમ મચાવી છે જ્યારે OMG એમજી ટુની વાત કરીએ તો કુમાર પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમની આ ફિલ્મે રવિવારે જબરજસ્ત કમાણી કરી છે રવિવારે લગભગ સોળ પોઈન્ટ પચાસથી અઢાર કરોડની કમાણી આ ફિલ્મે કરી છે પહેલાં બે દિવસની સરખામણીમાં રવિવારે ફિલ્મે પંદર ટકાનો ગ્રોથ મેળવ્યો છે એટલું જ નહીં આ બંને ફિલ્મે પંદર ઓગસ્ટની રજાનો પણ લાભ મળશે અને ફિલ્મ ફિલ્મ વિશ્લેષકો એવું માની રહ્યા છે કે ગદર ટુ તેના પાંચમા દિવસે અને સપ્તાહના અંતમાં 200 કરોડની કમાણી કરશે સાથે જ અક્ષય કુમારની ફિલ્મ પણ આંકડો પાર કરી બોક્સ ઓફિસ પર ગદર ટુ ની આ કમાણીથી થી મેકર્સ ખૂબ જ ખુશ છે એના સિવાય સની દેવલનું પણ એવું કહેવું છે કે મને ખબર ન હતી કે આ ફિલ્મ આટલી બધી ચાલશે ગદર થ્રીની તૈયારી પણ હવે શરૂ કરી દેવામાં આવી છે એટલે થોડા સમય પછી આપણને ગદર થ્રી પણ જોવા મળશે મોટી વાત એ છે કે અત્યાર સુધીમાં માત્ર ચાર જ ફિલ્મો એવી છે જેણે બોક્સ ઓફિસ પર એક જ દિવસમાં પચાસ કરોડથી વધારની કમાણી કરી છે જેમાં પઠાણ કેજીએફ ટુ વોર ઠગ્સ ઓફ હિન્દુસ્તાન આ બધી ફિલ્મો છે હવે ખાસ યાદીમાં ગદર ટુનું નામ પણ સામેલ થઈ ગયું છે હિન્દી ફિલ્મનું બીજું સૌથી વધારે સેકન્ડ કલેક્શન હોય જે પહેલો રવિવાર હોય ત્યારે કલેક્શન થયું હોય એમાં પણ પહેલાં રવિવારે પચાસ કરોડથી વધાર વધારે કમાણી કરતી ફિલ્મોમાં પઠાણ અને કેજીએફ ટુ જ છે જ્યાં શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણે પહેલા રવિવારે સાહીઠ પંચોતેર કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે યશની કેજીએફ ટુએ પણ પહેલાં રવિવારે પચાસ પોઈન્ટ પાંત્રીસ કરોડની કમાણી કરી હતી બાહુ બાહુબલીએ બીજા રવિવારે સૌથી વધુ કમાણી કરી ત્રીજી ફિલ્મ છે તેનો પ્રથમ પચાસ કરોડનો હતો હજુ પણ પંદર તારીખ બાકી છે એટલે કાલે પણ આ મૂવી બંને જ મૂવી જબરજસ્ત ચાલશે જેની કમાણીના કારણે મેકર્સ પણ ખુશ થશે અને આગળ પણ લોકો કેવો રિસ્પોન્સ આપે છે એ જોઈશું આપણે